નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર એક અને એ ચેપ્ટર નંબર એકમાં મોટા દાખલા જોવાના છીએ રાઈટ ચેપ્ટર નંબર એકમાં કયા દાખલા જોવાના છીએ બળે દાખલે જોકે ચેપ્ટર નંબર એકમાંથી મોટા દાખલા પૂછાતા નથી પરંતુ ચેપ્ટર નંબર બે માટે ચેપ્ટર નંબર એકના મોટા દાખલા ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મોટા દાખલા રાઈટ તો ફટોફટ લિંક શેર કરી દેજો જેથી તમે પણ ભણી શકો અને તમારા પ્યારા એવા મિત્ર પણ ભણી શકે રાઈટ તો એકાદ મિનિટની આપણે રાહ જોઈએ અને પછી આપણે ગણવાનું ચાલુ કરી દઈએ એક સરસ દાખલો અહીંયા લેવામાં આવેલો છે ઓકે એક સરસ મજાનો સારો એવો દાખલો અહીંયા લીધેલો છે જે તમારા માટે ખૂબ 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 હો હો ગુડ અત્યારે ગુડ મોર્નિંગ હે ભાઈ અભી અભી ગુડ મોર્નિંગ અભી તો ગુડ ઇવનિંગ કા ટાઈમ હો ગયા હે કોઈ વાત નહીં ચલો મોર્નિંગ કીધું છે તો આળસ મોવડી અને ચાલુ કરી દઈએ આળસ બધી ખંખેરી અને ભણવાનું જેમ તમે ચાલુ કરો છો ને ધોરણ બાર છે તો કે આળસ બધી ખંઘેરી નાખવી જોઈએ ધોરણ બાર છે તમારે તમારે તો પંદર પંદર કલાક મહેનત કરવી જોઈએ ધોરણ બાર છે તમારે તમારે આજુબાજુ આગળ પાછળ કાંઈ પણ જોયા વગર સતત ચોપડીમાં ધ્યાન રાખવું જોઈએ ધોરણ બાર છે તમારે તમારે તો કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગમાં ન જવું જોઈએ ધોરણ બાર છે તમારે આવું બધું ઘણા બધા લોકો કહેતા હોય છે પરંતુ આપણે તો આપણી જ મરજીના રાજા ધોરણ બાર હોય કે અંદર હોય આપણે જેવું મનમાં ગમે એવું કરવું પણ વાંચવું તો ખરા જ રાઈટ ઓકે ચાલો તો પછી હું છે કે વાંચવી નહીં સરખું સમજીએ નહીં પછી છેલ્લે 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 પછી વિરોધ કરવા બેસી જવું પડે છે કે આમ ન હોય તેમ ન હોય એવું કાંઈ કરવાનું નહીં શાંતિથી લખવાનું વાંચવાનું અને પોતાની જાત મહેનતે જ પરીક્ષા આપીને જ માર્ગ સારા લાવવાના રાઈટ ચાલો તો બાર ચેપ્ટર નંબર એક ભાગીદારી વિષય પ્રવેશ દાખલા નંબર અગિયાર અને પેજ નંબર આપેલા છે તેત્રીસ અગિયાર તેરી તેત્રીસ દાખલા નંબર અગિયાર પેજ નંબર તેત્રીસ ઓકે આની પહેલાંનો દાખલો જોયો તો એ આપણે સિમ્પલ દાખલો જોયેલો હશે અત્યારે જે આપણે દાખલો જોવાના છીએ એ ચાલુ ખાતાવાળો દાખલો જોવાના છીએ રાઈટ ઓકે તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો ઈશા સરસ્વતી અને લક્ષ્મી એવા જ પહેલાં સૌપ્રથમ હું નીચેની લીટી વાંચું છું ઉપરની માહિતી પરથી નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા ભાગીદારના ચાલુ ખાતા તૈયાર કરો તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા તેણે આપેલા છે રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો ભાગીદાર નફા નુકસાન ફાળવણી ખાતું આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એમાં તમે જુઓ પરફેક્ટ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ભાગીદારના ચાલુ ખાતા અને ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાગીદારના મૂડી ખાતા રાઈટ ઓકે ત્રણે ત્રણ ખાતા આપણે અહીંયા બનાવી દીધેલા છે હવે દાખલાની શરૂઆત કરીએ તો કે ઈશા સરસ્વતી અને લક્ષ્મીની શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે અહીંયા આપણને શરૂઆતની મૂડી અને એનું નફા નુકસાન પ્રમાણ કીધું છે તો આગળ હું વાંચું છું એક ચાર બે હજાર ઓગણીસ ઓકે ના રોજ તેમની સ્થિર મૂડી કેવી મૂડી કીધી છે સ્થિર મૂડી એટલે મૂડીમાં નહીં વધારો થાય કે નહીં ઘટાડો થાય જે છે તે જ સ્થિતિમાં રહેશે ઇન કેસ વર્ષ દરમિયાન જો કાંઈ પણ મૂડી લાવે તો એ મૂડી હશે બાકી હશે નહીં સ્થિર મૂડી ખાતાની બાકી અનુક્રમે ચાલીસ હજાર ચાલીસ હજાર અને વીસ હજાર હતી મૂડી ક્યાં લખાય તો કે મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખાય મૂડી ક્યાં લખાય મૂડી ખાતાની જમા બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ હું જઈશ તારીખ એક ચાર ઓગણીસ ચાલીસ ચાલીસ અને વીસ તો અહીંયા લખી નાખીશ ચાલીસ હજાર ચાલીસ હજાર અને વીસ હજાર અહીંયા લખી નાખીશ તારીખ એક ચાર બે હજાર ઓગણીસ બાકી આગળ લાવ્યા ચલો મૂડી સ્થિર મૂડી છે મૂડી મૂડી ખાતામાં જ લખાય એને ચાલુ ખાતામાં લખવાનું નહીં હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે તો 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 કે સાહેબ સ્થિર સ્થિર ખાતા પદ્ધતિ હોય હોય ને જ હવે કોઈ પણ વિગત લખવાની થાય એક્સ્ટ્રા મૂડી સિવાય એને બધાને ચાલુ ખાતામાં લખશું કયા ખાતામાં લખશું ચાલુ ખાતામાં રાઈટ મૂડી પર વ્યાજ ઉપાડ ઉપાડ પર વ્યાજ પગાર બોનસ કમિશન મહેનતાણું જે કઈ પણ થાય બધું જ આમાં લખશું ઓકે ચાલો તો મૂડી લખાઈ ગઈ છે ત્યાર પછી આપણને શું કીધું છે કે તે જ તારીખે એટલે કે એક ચાર ઓગણીસ ના રોજ તેમની ચાલુ ખાતાની બાકી નીચે પ્રમાણે હતી ચાલુ ખાતાની બાકી નીચે પ્રમાણે હતી ઓકે તો સૌપ્રથમ આપણને આપ્યું છે ઈશા પાંચ હજાર જમા બાજુ એટલે એનો મતલબ એમ થયો કે ચાલુ ખાતાની જમા બાજુ ઈશાના ખાનામાં પાંચ હજાર સરસ્વતી ચાર હજાર જમા એટલે કે ચાલુ ખાતાની જમા બાજુ સરસ્વતીના ખાનામાં ચાર હજાર અને લક્ષ્મીમાં ઉધાર ત્રણ હજાર તો હું પહેલાં સૌપ્રથમ ચાલુ ખાતાની જમા બાજુ લખી દઈશ પાંચ હજાર અને ચાર હજાર ઓકે અહીંયા લખી દઈશ પાંચ હજાર અહીંયા લખી દશ ચાર હજાર અહીંયા ડેશ કારણ કે લક્ષ્મીમાં ઉધાર ત્રણ હજાર છે અહીંયા લખી નાખીશ બાકી આગળ એક ચાર બે હજાર ઓગણીસ એવું કહેવાય છે પરીક્ષામાં પૂછાય હોય એમસી ક્યુ માં પૂછાય કે મૂડી ખાતાની કઈ બાકી હોય છે તો કે મૂડી ખાતાની જમા બાકી હોય છે મૂડી ખાતાની કઈ બાકી હોય મૂડી ખાતાની જમા બાકી હોય એવું કહેવાય છે કે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે ચાલુ ખાતાની તો કે ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોય શકે પરીક્ષામાં એમસીક્યુમાં તમારી શાળામાં પરીક્ષામાં એમસીક્યુમાં તમારા બોર્ડના પેપરમાં પૂછાઈ શકે છે ઓકે સર સારું છે ને લાઈક કરો જલ્દી અચ્છા ઓકે મેં તો કરી દીધું હા હું કરી દઉં હું મને જ લાઈક નહીં કરું તો હું કોને લાઈક કરીશ ખૂબ ખૂબ આભાર ઓહો પહેલો જ હું આવ્યો એ ભાઈ આ એડવર્ટાઇ આવે છે હાલો એક લાઇક આપણું કરી મેને મેં આપણે આપકો લાઈક કર દાયા હું મને પ્રેમ કરું છું મેં આપણે આપકો લાઇક કરી દીધા રાઈટ હો ગયા કાંઈ વાંધો નહીં ચાલો થેન્ક યુ સો મચ આગળ મૂડી ખાતાની જમા બાકી હોય ચાલુ ખાતાની ઉધાર કે જમા હોઈ શકે આ ચાલુ ખાતાની જમા બાકી છે ચાલુ ખાતાની ઉધાર બાજુ ઈશા લક્ષ્મીમાં ડેસ ઈશા સરસ્વતી હવે તો કે હવે આગળ વાંચું છું ભાગીદારો નો વર્ષ દરમિયાન નો કુલ ઉપાડ વીસ હજાર છે ત્રણેય ભાગીદાર ઈશા સરસ્વતી અને લક્ષ્મી ત્રણેયે ભેગો ઉપાડ કરેલો છે કેટલો કે ત્રણે ભેગો ઉપાડ વીસ હજાર કર્યો છે ઉપાડની ગણતરી એક વખત હું કરાવું છું પછી ભવિષ્યમાં જયારે પણ આવે ત્યારે તમારી જાતે કરવાની છે ટોટલ પેલા હું નામ છે ઈશા ઈશાનો ઉપાડ વીસ હજાર ગુણ્યા એનો ભાગ કેટલો છે ઉપાડનો તો કે બે કુલ ટોટલ કેટલું તો કે પાંચ વીસ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ વીસ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ એટલે આવશે આઠ હજાર ઈશાનો ઉપાડ કેટલો આઠ હજાર રાઈટ ત્યાર પછી સરસ્વતી સરસ્વતી છે ને હા સરસ્વતી

ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ આવે ચાલુ ખાતા દયા હોવા હોગા તબ તબકે ચાલો તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશ આઠ હજાર ચાર હજાર અને આઠ હજાર ઓકે પહેલા સૌ પ્રથમ જોઈ લઈશ તારીખ આપી છે તો કે તારીખ તારીખ કરું ઓકે તારીખ નહીં દી ગઈ હે ઠીક લખીશ ઉપાડ ખાતે અહીંયા તમે શરૂઆતની તારીખ પણ લખી શકો છો અને ડેશ પણ કરી શકો છો શરૂઆતની તારીખ પણ લખી શકો છો અને ડેશ ભી કરી શકતે હેઠ આગે બઢતે ને ઈશા એ ત્રીસ છ બે હજાર ઓગણીસના રોજ ત્રણ હજાર અને એક દસ ઓગણીસના રોજ કોણે બે હજાર પેઢીને લોન પેટે આપ્યા હતા શું કીધું છે ભાગીદારે પેઢીને લોન આપેલી છે રાઈટ ફરી વખત વાંચું છું ઈશાએ ત્રીસ છ બે હજાર ઓગણીસના રોજ ત્રણ હજાર અને તારીખ એક દસ બે હજાર ઓગણીસના રોજ બે પેઢીને લોન આપેલી હતી ઓકે તો એનો મતલબ એમ થયો કે આ કોઈ બીજો ભાગીદાર હશે અહીંયા થોડી ક્લિન્ટ મિસ્ટેક લાગે છે કોઈ બીજો ભાગીદાર છે એણે પેઢીને લોન આપી છે હવે ભાગીદાર તમે ભાગીદાર છો ભાગીદાર પેઢીને લોન આપે તો એ પેઢી માટે દેવું કહેવાય મૂડી દેવા બાજુ લખવાનું અહીંયા આપણે મૂડી દેવા તો બનાવ્યું નથી અહીંયા તો ફક્ત આપણે બનાવેલું છે ફાળવણી ખાતું ચાલુ ખાતું અને મૂડી ખાતું અને ત્યાર પછી થેન્ક યુ કહી દીધું છે રાઈટ ત્યાર પછી શું કહી દીધું છે થેન્ક યુ તો મૂડી દેવા બાજુ લખાય એનો મતલબ એમ થયો કે એની અસર આપણે લખશું નહીં રાઈટ આ ચેપ્ટરમાં કેટલા માર્ક પૂછાય આ ચેપ્ટરમાં ઓકે આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણનો દાખલો પૂછાય છે ને એમસીક્યુ પૂછાય છે અને એસ ક્યુ કદાચ આવે તો આ વર્ષે તો હતું બે હજાર બાવીસ માર્ચમાં પણ ભવિષ્યમાં આવે તો ઓકે ચાલો

વધારાની મૂડી પેટે બાર હજાર લાવી હતી કોણ લક્ષ્મી લક્ષ્મી વધારાની મૂડી લાવે છે ઓકે ઓકે થઈ ગયું ચાલો લક્ષ્મી વધારાની મૂડી કેટલી લાવે છે બાર હજાર લાવે છે વધારાની મૂડી મૂડી તો મૂડીમાં જ લખ્યું મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખીશ ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ લક્ષ્મીમાં બાર હજાર લક્ષ્મીમાં લખી નાખીશ બાર હજાર ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ ઓકે અહીંયા લખીશ મૂડીમાં વધારો રાઈટ ત્યાં શું લખ્યું છે મૂડીમાં વધારો ઓકે ચાલો આગળ એના પછી આપણે જોઈએ તો કે વધારાની મૂડી પેટે બહાર જ હતી ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી ઉપર દસ ટકા વ્યાજ આપવાનું છે મૂડી ઉપર કેટલા ટકા દસ ટકા હવે તમે જુઓ તો મૂડીનું વ્યાજ ક્યાં આવે તો કે મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ રાઈટ ઓકે ટ્રીક તો મને કંઈ હરકું સમજાણું ને તમે શું કીધું ને કુલ નફો ભાગ્યા કુલ ભાગ અને તેમાં નફાની વહેંચણી તેમના ભાગને ગુણવાથી મળી શકે છે આ શું ટ્રીક છે નફો વહેંચવાનું ઓકે ચાલો એ નફો જ્યારે વહેંચીશ ને ત્યારે હું તમને કહીશ ઓકે જ્યારે જ્યારે પણ નફો વેચીશ ત્યારે હું તમને કહીશ અત્યારે મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ છે દસ ટકા તો મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ હોય મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ પણ જ્યાં સુધી ચાલુ ખાતું હોય પૂછે ત્યાં સુધી મૂડી ખાતાને વતાવવાનું નહીં તો છેલ્લી તારીખ તો કે એકત્રીસ ત્રણ બે હજાર વીસ અહીંયા લખીશ મૂડી પર વ્યાજ હવે મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરવી પડશે કેટલા ટકા કીધું હતું મૂડી પર વ્યાજ તો કે મૂડી પર વ્યાજ દસ ટકા કીધું છે ને ઓકે સૌપ્રથમ અહીંયા લખીશ મૂડી પર વ્યાજ ઈશા ચાલીસ હજારના દસ ટકા ચાર હજાર સરસ્વતી ચાલીસ હજારના દસ ટકા ચાર હજાર અને લક્ષ્મી લક્ષ્મીમાં બે ભાગ પડે છે વીસ હજારની મૂડી આખું વર્ષ વાપરેલી છે એટલે એના બે હજાર પ્લસ બાર હજારની મૂડી પર અહીંયા લખીશ બાર હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા અગિયારમાં મહિનાની છેલ્લી તારીખ એટલે બાર એક બે ત્રણ ચાર માસનું વ્યાજ ચારના છેદમાં બાર રાઈટ એટલે લખીશ બાર હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા ચાર ભાગ્યા બાર ચારસો રૂપિયા એટલે આનું કુલ ટોટલ કેટલું થશે બે હજાર ચારસો ચાર હજાર ચાર હજાર અને બે હજાર ચારસો રાઈટ તો અહીંયા હું લખી દઈશ ચાલુ ખાતામાં જમા બાજુ ચાર હજાર ચાર હજાર અને બે હજાર ચારસો આની બીજી અસર આની બીજી ક્રોસ અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશ મૂડી પર વ્યાજ બે ટપકા કરીશ લખીશ ઈશા સરસ્વતી અને લક્ષ્મી ઈશા સરસ્વતી અને લક્ષ્મી ચાર હજાર ચાર હજાર અને બે હજાર ચારસો ચાર ને ચાર આઠ ને બે દસ દસ હજાર ચારસો રૂપિયા થઈ ગયું કેટલું થયું દસ હજાર ચારસો રૂપિયા ઓકે ચાલો આગળ આપણે જોઈએ તો જમા બાજુ ઉપાડનું વ્યાજ ઉપાડ ઉધાર સોરી મૂડીની ઉધાર બાજુ પણ જ્યાં સુધી આપણને ચાલુ ખાતું આપ્યું છે ત્યાં સુધી આપણે મૂડી ખાતાને ને બતાવશું નહીં ઓકે યસ આઠસો પાંચસો અને સાતસો તો એને લખશું આની ઉધાર બાજુ તારીખ એકત્રીસ ત્રણ ઉપાડ પર વ્યાજ આઠસો પાંચસો અને ત્રણસો આઠસો પાંચસો ત્રણસો તો કે આઠસો પાંચસો અને સાતસો સોરી સેવન ડબલ ઓ સેવન ડબલ ઓ થઈ ગયું મૂડીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ ઉપાડનું વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાજુ આની ક્રોસ અસર ફાળવણી ખાતાની જમા બાજુ આઠસો પાંચસો સાતસો તો અહીંયા લખી નાખીશ આઠસો પાંચસો સાતસો ઈશા સરસ્વતી અને લક્ષ્મી અહીંયા લખીશ ઉપાડ પર વ્યાજ રાઈટ આઠસો પાંચસો સાતસો એટલે ટોટલ થશે બે હજાર રૂપિયા કેટલું થશે ટોટલ બે હજાર રૂપિયા ચાલો એના પછી ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર આઠ ટકા વ્યાજ ગણવું ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર કેટલું ટકા વ્યાજ ગણવું તો કે આઠ ટકો વ્યાજ ગણવું તો ચાલુ ખાતાની જે બાકી આપી હોય ને એની નીચે એનું વ્યાજ લખી નાખવાનું જે બાકી આપી હોય એની નીચે એનું વ્યાજ તો અહીંયા લખી નાખીશ એકત્રીસ ત્રણ વીસ ચાલુ ખાતાનું વ્યાજ રાઇટ ચાલો અહીંયા પાંચ હજાર આપ્યા છે પાંચ હજારના આઠ આઠ ટકા પાંચ અઠ્ઠા ચાલીસ ચારસો રૂપિયા ચાર હજારના આઠ ટકા ચાર હજાર ગુણ્યા આઠ ટકા ત્રણસો ને વીસ અહીંયા ડેશ કરી દઈશ ઓકે કારણ કે અહીંયા ચાલુ ખાતું નથી એટલે અહીંયા કરી દસ ડેસ આની ક્રોસેસર ચારસો ત્રણસો વીસ ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચારસો ત્રણસો ને વીસ અહીંયા લખી નાખીશ ઈશા અહીંયા લખી નાખીશ સરસ્વતી અને અહીંયા લખી નાખીશ ચાલુ ખાતાનું વ્યાજ રાઈટ સાતસો ને વીસ એવી જ રીતે સરસ લક્ષ્મીનું ઉધાર બાજુ છે એકત્રીસ ત્રણ બે હજાર વીસ ચાલુ ખાતાનું વ્યાજ ડેશ ડેશ ત્રણ હજારના આઠ ટકા ચોવીસ એટલે કે ત્રણ હજાર ગુણ્યા આઠ ટકા ચાલીસ બસો ને ચાલીસ ઓકે ચાલો આની ક્રોસ સર ફાળવણી ખાતાની જમા બાજુ અહીં લખીશ ચાલુ ખાતાનું વ્યાજ લક્ષ્મી અને કેટલા રૂપિયા હતા બસો ને ચાલીસ અહીંયા લખી નાખીશ બસો ને ચાલીસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર એ છે કે વિદ્યાકુલ યુથ વિદ્યાકુલ તમારા માટે ધોરણ અગિયાર અને બાર માટે લાઈવ ક્લાસ લઈને આવે છે વિદ્યાકુળ નામની એપ્લિકેશનમાં જેમાં તમને ઓફલાઇન જેવું શિક્ષણ મળે છે એ તમને કોઈ પણ પ્રશ્ન થાય તરત જ તમે સવાલ પૂછો અને એનો જવાબ તમને લાઈવ મળે છે તમારે કોમેન્ટ કરવાની એટલે તરત જ દેખાય ઓકે જેનો જવાબ તમને તાત્કાલિક મળે છે વિધિન બે સેકન્ડ યુટ્યુબ પણ દસથી પંદર સેકન્ડ પાછળ ચાલે બોલો તો એટલું ફાસ્ટ છે ઓકે તો આખા સિલેબસ ભણવા માટે ધોરણ અગિયાર હોય કે ધોરણ બાર હોય આખો સિલેબસ ભણવા માટે પ્લસ રિવિઝન પણ સાથે કરાવવામાં આવે છે ઘણા બધા બેનિફિટ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુળ સાથે જોડાયેલા છે અને ઘણા જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ખાલી એક જ નંબર બચ્ચે બચ્ચે કી જુબાન પે એકી નંબર ક્યાં હેવો નંબર નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આ નંબર ઉપર તમે કોલ કરી અને તમે બધી જ માહિતી મેળવી શકો છો રાઈટ કે કઈ રીતના ભણાવે છે ક્યારે કયા કયા ક્લાસ આવે છે કયા સમયે તમારા સ્કૂલને ન નડે એ રીતે ક્લાસ ગોઠવેલા છે તમારા કોચિંગ ક્લાસને ન નડે એવી રીતના ક્લાસ ગોઠવેલા છે એકદમ નજીવી ફી ફી કેટલી છે પણ તમને આમાં દર્શાવી દઈશું રાઈટ એટલે કે તમારા માટે બેનિફિટ છે તમારા ઘર આંગણે ગંગા આવી છે તમે જો મોઢું ધોવા જાશો તો વહેતી વહેતી ગંગા આગળ નીકળી જશે અને બીજાને લાભ મળી જશે તો મોઢું ધોયા જયા વગર ગંગા ઘર આંગણે આવી છે તો ચાંદલો કરી લેવો જોઈએ આગળ એના પછી પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ એક અગિયાર બે હજાર ઓગણીસથી દર મહિને આઠસો લેકે પગાર આપવાનો છે કોને ઈશાને ચલો ઈશાને પગાર મળે એટલે કે ઈશાને થાય ફાયદો ઈશાને પગાર મળે તો ઈશાને ફાયદો ફાયદો હોય તો મૂડી ખાતાની જમા બાજુ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પણ અહીંયા ચાલુ ખાતાની જમા બાજુ કેટલા મહિના તો અગિયાર બાર એક બે અને ત્રણ પાંચ મહિનાનો પગાર રાઈટ અહીંયા લખીશ ચાલુ ખાતાની જમા બાજુ એકત્રીસ ત્રણ વીસ પગાર ખાતે કેટલા તો કે ઈશાના ખાનામાં આઠ પંચા ચાલીસ ચાર હજાર રૂપિયા બાકીમાં ડેસ આની ક્રોસ અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે ઈશા ગુણ્યા એના પછી તો વહેચણી પાત્ર નફાના પાંત્રીસો મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે મકાન ભંડોળ ખાતે અને સામાન્ય અનામત ખાતે આ બે શબ્દ તમને જ્યાં જ્યાં પણ દેખાઈ જાય જ્યાં જ્યાં ભળાઈ જાય નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ફરી વખત મકાન ભંડોળ ખાતે અને સામાન્ય અનામત ખાતે તો મકાન ભંડોળ સામાન્ય અનામતની ઉધાર બાજુ લખી નાખીશ મકાન ભંડોળ ખાતે કેટલા રૂપિયા તો કે ત્રણ હજાર પાંચસો રૂપિયા ચાલો હવે કોઈ વિગત રહીશે તો કે ના હવે કોઈ વિગત રહી નથી હવે તો કે હવે આપણે જોઈશું શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તો અહીંયા આપણે નફા નુકસાનનું પ્રમાણ મેળવવાનું છે નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપણે મેળવવાનું છે શરૂઆતની મૂડી કેટલી છે તો કે ચાલીસ હજાર ચાલીસ હજાર અને વીસ હજાર રાઈટ હવે કઈ રીતે મેળવવું તો કે સૌપ્રથમ કોમન મીંડા ચાર ચાર કાઢી નાખું એટલે કેટલા વધ્યા ચાર જેમ ચાર જેમ બે રાઈટ હજુ પણ એના ભાગ પડે છે તો કે હા બે જેમ બે જેમ એક એટલે કે નફો કે નુકસાન બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચવાનું છે નફો કે નુકસાન બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચવાનું છે ઓકે ચાલો બીજું કોઈ અસર બાકી છે તો કે નહીં હવે આપણે કરશું ટોટલ પરંતુ અહીંયા ચોખ્ખો નફો આપણો રહી ગયો છે ઓકે અહીંયા આવી ગયો એકત્રીસ ત્રણ બે હજાર વીસના રોજ પૂરા થતા વર્ષનો ઉપરોક્ત હવાલા નાખ્યા પહેલાંનો અને ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો

ત્રેવીસ હજાર વીસ એમાંથી બાદ કરશું દસ ચારસો માઇનસ સાતસો વીસ માઇનસ ચાર હજાર માઇનસ પાંત્રીસો એટલે ચાર હજાર પાંચસો રૂપિયા વધશે ઓકે ઉધાર બાજુ ઘટે રકમ એને કહેવાય વેચણી પાત્ર નફો જમા બાજુ ઘટે એને કહેવાય વેચણી પાત્ર ખોટ તો અહીંયા લખીશ વહેંચણી પાત્ર નફો ઈશા સરસ્વતી અને લક્ષ્મી ચલો કયા પ્રમાણમાં વેચવાનું છે તો કે સાહેબ પ્રમાણમાં અહીંયા કરીશ સાહેબમાં એક હજાર આઠસો એક હજાર આઠસો અને નવસો રૂપિયા રાઇટ કારણ કે નવ એકા નવ ને નવ દો અઢાર ઓકે ચાલો આની ક્રોસ સર ચાલુ ખાતાની જમા બાજુ પર અઢારસો અઢારસો અને નવસો અહીંયા લખી નાખીશ અઢારસો અહીંયા લખી નાખીશ અઢારસો અહીંયા લખી નાખીશ નવસો વહેંચણી પાત્ર નફો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ ચાલો હવે તો કે ઈશાનું ટોટલ કરીએ ઈશાનું ટોટલ પાંચ હજાર પ્લસ ચાર હજાર પ્લસ ચારસો પ્લસ ચાર હજાર પ્લસ અઢારસો પંદર હજાર બસો પંદર હજાર બસો અહીંયા લખી નાખીશ પંદર હજાર બસો માઇનસ આઠ હજાર આઠસો એટલે કે છ હજાર ચારસો એવી જ રીતે સરસ્વતીનું ટોટલ ચાર હજાર પ્લસ ચાર હજાર પ્લસ ત્રણસો વીસ પ્લસ અઢારસો દસ એકસો વીસ દસ હજાર એકસો વીસ દસ હજાર એકસો વીસ માઈનસ ચાર હજાર પાંચસો એટલે કે પાંચ હજાર છસો ને વીસ હવે જુઓ સરસ્વતી લક્ષ્મીનું કઈ બાજુનું ટોટલ વધારે છે આ બાજુનું તો પહેલાં આનું વહીવટ પતાવી દેવી એ લખીશું બાકી આગળ લઈ ગયા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ હવે ઉધાર બાજુનું ટોટલ ત્રણ પ્લસ આઠ હજાર પ્લસ સાતસો પ્લસ બસો ચાલીસ એટલે કે અગિયાર હજાર નવસો ચાલીસ અહીંયા લખી નાખીશ અગિયાર હજાર નવસો ને ચાલીસ માઇનસ ચોવીસો નવસો એટલે કે આઠ હજાર ચાલીસ રાઈટ ઓકે આગળ કરી દસ ડેસ એકત્રીસ ત્રણ વીસ બાકી આગળ લઈ ગયા થઈ ગયો ચાલુ ખાતું થઈ ગયું પૂરું હવે તો કે હવે આપણે બંધ કરવાનું છે મૂડી ખાતું મૂડી ખાતું બંધ કરી અને ડાયરેક્ટ જ લઈ જવાનું મૂડી દેવા બાજુ ઓકે સરવાળાની નીચે બે લીટી ઉપર એક લીટી કરવી ફરજિયાત છે કેવી જિયાત છે ફરજિયાત છે રાઈટ ઓકે ચાલો તો ઈશાનું ટોટલ ચાલીસ હજાર અહીંયા લખી નાખીશ ચાલીસ હજાર ઉપર તો કે ચાલીસ હજાર સરસ્વતીનું ટોટલ ચાલીસ હજાર સર આ ન બનાવી તો અંદર કીધું છે ને એટલે બનાવવાનું ચાલીસ હજાર અને ચાલીસ હજાર ત્યાર પછી ટન બેન એક ટ્રન બત્રીસ હજાર બત્રીસ હજાર અને બત્રીસ હજાર અહીંયા તારીખ છે એક ચાર ઓગણીસ અહીંયા એકત્રીસ ત્રણ વીસ બાકી આગળ લઈ ગયા થઈ ગયો એકદમ શોર્ટ સિમ્પલ સમજાવતી સમજાવતી વખતે પણ ત્રીસ મિનિટ થાય છે તો સમજૂતી વગર તમે પંદરથી વીસ મિનિટમાં આ દાખલો સરળતાથી ગણી શકો છો ઓકે એકદમ ઇઝી દાખલો છે ચેપ્ટર નંબર બેમાં ખૂબ એટલે ખૂબ ઉપયોગી દાખલો છે અને આવાને આવા સારા વિદ્યાકુળ સાથે ભણવા માટે યુથ સાથે ભણવા માટે મેં તમને કીધું એ જ નંબર નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આખું વર્ષ ફૂલ સિલેબસ વિથ રિવિઝન એકદમ નજીવી ફીમાં ઓકે તો તમે એ વિડીયો ન જોયો હોય કે જ્યારે આપણે બારમાનું પેડ ક્લાસ લોન્ચિંગ કરેલો છે એ ન જોઈએ તો ફરી વખત જોઈ લેજો કયા કયા બેનિફિટ આવે છે એ પણ જોઈ લેજો ઓકે આજનો ક્લાસ અહીંયા કરીએ છીએ પૂર્ણ જય હિન્દ જય ભારત